વિદ્યાર્થીની બહેનો, આપણે બીએસએમ 5ની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગઈકાલે આપણે ઇજારાના લક્ષણો વિશે ચર્ચા કરી. આજે આપણે ઇજારાના પ્રકારો વિશે ચર્ચા કરીએ છીએ. ઇજારાના કેટલા પ્રકારો છે અને એમાં કિંમત ભેદભાવ પણ કેવી રીતે શક્ય બને છે એના વિશેની ચર્ચા આગળ સમાયેલી છે. આપણે શુદ્ધ ઇજારો કોને કહેવાય એના વિશેની ચર્ચા કરી હતી અને એની સાથે ઇજારાના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી હતી. એ ઇજારાના લક્ષણોની અંદર આપણે એક જ ઉત્પાદક, અવેજી વસ્તુનો અભાવ, પ્રવેશબંધી એના વિશેની ચર્ચા કરી હતી. સામાન્ય રીતે ઇજારાના કેટલા પ્રકારો હોઈ શકે. પૂર્ણ કક્ષાનો ઇજારો એ એક એનો પ્રકાર છે કે જેમ પૂર્ણ હરીફાઈ છે એમ પૂર્ણ કક્ષાનો ઇજારો પણ હોઈ શકે છે. પૂર્ણ કક્ષાના ઇજારામાં સામાન્ય રીતે એ ઇજારદાર છે એ ભેદભાવની નીતિ અપનાવી શકે છે, કિંમત ભેદભાવ અપનાવી શકે છે. કારણ કે પૂર્ણ ઇજારામાં એ કિંમત ભેદભાવનો અમલ કરી શકે છે અને એટલા માટે એની પહેલી બાબત ચર્ચવામાં આવી છે કે પૂર્ણ ઇજારો એ એક ઇજારાના પ્રકારમાં પહેલી બાબત રહેલી છે. સામાન્ય રીતે આ જે વસ્તુઓ મૂકવામાં આવી છે એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે ઇજારાના પ્રકારો જે પાડવામાં આવ્યા છે એ સામાન્ય રીતે ઇજારાશાહી કઈ રીતે ઉદ્ભવે છે, ઇજારાશાહી ઉદ્ભવવા માટેના કારણો કયા છે અને પૂર્ણ ઇજારાશાહી એટલે શું, એને આધારે ઇજારાના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે. ઇજારો ઉદ્ભવવાના જે કારણો છે એ ઇજારો ઉદ્ભવવાના કારણોને આધારે એના પ્રકારો મૂકવામાં આવ્યા છે. કઈ રીતે ઇજારો ઉદ્ભવે છે અને એ ઇજારો ઉદ્ભવવા માટેના કયા કારણો જવાબદાર છે એ વસ્તુ એના પ્રકારો માટે મહત્વની બને છે. સામાન્ય રીતે પૂર્ણ હરીફાઈ અને ઇજારો એ બંનેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ઇજારામાં કેટલાક પ્રકારો જે પાડવામાં આવ્યા છે એમાં કિંમત ભેદભાવના પ્રકારની સાથે સૌથી મહત્વની બાબત એ છે કે પહેલો પ્રકાર છે પૂર્ણ ઇજારો. કારણ કે જેમ પૂર્ણ હરીફાઈવાળું બજાર એ એક છેડે છે તો બીજા છેડે પૂર્ણ ઇજારાશાહી છે. એક છેડે જેમ પૂર્ણ હરીફાઈ છે એમ બીજે છેડે પૂર્ણ ઇજારો છે. અને એક જ વેચનાર હોય, એક જ ઉત્પાદક હોય એમ સામાન્ય રીતે માનવામાં આવે છે, નવી પેઢી દાખલ થતી નથી એવું પણ પૂર્ણ ઇજારાશાહીમાં બજાર તંત્રમાં જે ચીજવસ્તુ વેચાતી હોય તે એકરૂપ છે અને એવી જેવી અને એના જેવી ચીજ બીજું કોઈ વેચતું નથી અને બધા ખરીદનારને મન આ ચીજ બીજી ચીજોથી અલગ છે એમ હોવું જરૂરી છે તો જ એ પૂર્ણ ઇજારો ટકી શકે. આ સરખાપણું એ કોઈ ભૌતિક સ્વરૂપમાં કહેવામાં આવતું નથી પરંતુ તે આર્થિક સ્વરૂપમાં હોય છે. એટલે કે ખરીદનારા આવી ચીજ બીજા કોઈની પાસેથી મેળવી શકે તેમ નથી. એનો અર્થ એ નહીં કે આ ચીજની ગરજ સારે એવી બીજી ચીજો હોતી જ નથી. કેટલીક જરૂરિયાતો એક કરતાં વધુ ચીજોથી સંતોષી શકાય છે અથવા તો જે ચીજ ઇજારાશાહી બજારવાળી આપણે ગણીએ છીએ એનાથી ભૌતિક સ્વરૂપમાં પરંતુ તેવી જ જરૂરિયાત સંતોષી શકે તેવી બીજી ચીજવસ્તુ મળી રહે છે. દાખલા તરીકે આનંદ પ્રમોદ મેળવવા ઈચ્છતા હોય એને સિનેમા પણ જુએ અને નાટક પણ જુએ. એટલે અહીંયા એક જ વેચનારની વાત છે એ ખૂબ શાબ્દિક અર્થમાં કહેતા નથી. એક વેચનારને બદલે એક વ્યવસ્થા તંત્ર પણ હોઈ શકે છે. એટલે પૂર્ણ ઇજારાશાહીની આ જે બાબત છે એને ધ્યાનમાં રાખવી જોઈએ અને આ પરિસ્થિતિ ટકી શકે કેવી રીતે એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ. શરૂઆતમાં તો ભલે એક જ વેચનાર હોય પણ ત્યારબાદ વેચનાર વધતા રહે તો શું. એટલે પૂર્ણ ઇજારાશાહી પ્રાપ્ત કરનાર પેઢીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો કિંમત નક્કી કરનાર અને તેમ કરીને પોતાનું વેચાણ નક્કી કરનાર, એમ બે વેચાણ કરવાનો પોતાનો જથ્થો નક્કી કરી
તે જથ્થો જે કિંમતે જાય તે રીતે વેચનાર જુદા જુદા સંજોગોમાં આ બંનેમાંથી એક વલણ પૂર્ણ ઇજારાશાહી બજારમાં વેચનારે નક્કી કરવું પડે છે. આમ તમે જુઓ તો પૂર્ણ ઇજારાશાહી સિવાય ઇજારાશાહીના કારણો અથવા તો ઇજારાશાહીની જે રીતો છે એના આધારે પણ બીજો પ્રકાર પાડી શકાય. દાખલા તરીકે બીજો પ્રકાર છે સરકારી સંરક્ષણ. ઇજારાશાહી ત્રણ રીતે ઊભી થાય છે, કાયદાથી, કુદરતી રીતના કારણે અથવા તો ટેકનિકલ કારણોથી. ઇજારાશાહી ત્રણ રીતે ઊભી થાય છે, કાયદાથી, કુદરતી રીતે અથવા તો ટેકનિકલ કારણોથી. અને વ્યવસ્થાતંત્ર મારફતે સરકાર કેટલીકવાર ઉદ્યોગોને ઉત્તેજન આપવા ખાતર ઇજારાશાહી આપે છે, કારણ કે તે સિવાયના લોકો ઉત્પાદન કરવા તૈયાર થતા નથી અથવા તો તે અંગેના જોખમો લેવા તૈયાર થતા નથી. જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ વખતે બ્રિટિશ સરકારે ઇજારો આપેલો, અથવા કોઈ નવી ચીજ જેવી કે લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન કરવા માટેનો ઇજારો, કે જેમાં ખૂબ જ મોટું મૂડીરોકાણ કરવાનું જરૂરી હોવાથી કોઈ દાખલ થવાની હિંમત કરે જ નહીં. કેટલીકવાર સંશોધનને ઉત્તેજન આપવા માટે પેટન્ટ હક મારફતે ઇજારાશાહી આપવાનું જરૂરી બને છે. એટલે સરકાર પોતે પણ ઇજારાશાહીવાળા ઉદ્યોગો કે વેપાર શરૂ કરે છે, એટલે કે નિકાસ આયાત માટે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન અને એને મળેલો ઇજારો, આ પણ એક અગત્યનું છે. એટલે કાયદાથી ઇજારો પ્રાપ્ત કરી શકાય છે. કુદરતી રીતે ઇજારાની વાત કરીએ તો કુદરતી વાયુ છે અને તેલના સંશોધનો છે અને ઉત્પાદનમાં દાખલા તરીકે ઓએનજીસીને મળેલો ઇજારો, કેટલીકવાર આડકતરી રીતે ઇજારો પ્રાપ્ત કરવામાં આવે છે. જેમ કે ઉત્પાદન માટે વપરાતા કોઈ કાચા માલનો ઇજારો મેળવીને ઉત્પાદનનો ઇજારો મેળવવામાં આવે છે. ઘડિયાળનો ભલે ઇજારો ન હોય પણ એમાં વપરાતું જે રેડિયમ છે જો એક જ કંપની પાસે હોય તો તે કંપની ઘડિયાળો બનાવવાનો ઇજારો સહેલાઈથી મેળવી શકે છે. ખનિજની ખાણો માટે પણ આ રીતનો કાયદાથી મેળવેલો ઇજારો હોય છે. બીજી બાબત છે કુદરતી ઇજારો. કેટલાક ઉદ્યોગોમાં આવા ઇજારો આપવાનું અનિવાર્ય હોય છે, કારણ કે ઉદ્યોગો કુદરતી રીતે ઇજારાશાહીને યોગ્ય હોય છે. જેમ કે પોસ્ટની સેવાઓ, રેલવેની સેવાઓ, ટેલિફોનની સેવાઓ વગેરે, કેટલીક આવી જાહેર સેવાઓના ઉત્પાદન અંગે ઇજારાશાહી અનિવાર્ય હોય છે. એમાં કેટલીકવાર યંત્ર સામગ્રીની અવિભાજ્યતા હોય છે, એટલે કે આખા રાષ્ટ્રની કે અમુક વિસ્તારની માંગ સંતોષવા માટે ફક્ત એક જ પેઢી પૂરતી હોય છે. જો ઇજારાશાહી ન આપે તો સસ્તા દરે ઉત્પન્ન કરવાનું મુશ્કેલ થાય છે. વળી એ સેવાઓનું ઉત્પાદન એક જ પેઢીને આપવાનું હોય તો સારી રીતે એ સેવાઓ આપી શકાય છે. ધારો કે 7 ટેલિફોન કંપનીઓ હોય અને જો એ અમદાવાદમાં જ હોય તો લોકોને ટેલિફોન સેવાઓ સારી રીતે ન મળે. રેલવેની એક લાઈન નાખ્યા પછી બીજી કંપની માટે બીજી લાઈન નાખવાનું ખૂબ ખર્ચાળ ગણાય. માટે આ રીતેના કુદરતી ઇજારાઓ આપવાનું ગણાય છે. અને જો સરકાર પોતે તે રાખવા તૈયાર ન હોય તો ખાનગી ક્ષેત્રને કે સહકારી ક્ષેત્રને કે સ્વાયત્ત કોર્પોરેશનને અથવા અન્ય કોઈ રીતે એના નફા પર નિયંત્રણ મૂકીને કે એની સેવાની કિંમત પર નિયંત્રણ મૂકીને અથવા તો કરવેરા વગેરે મારફતે નિયંત્રણ મૂકવાનું સ્વીકારીને પણ આ કુદરતી ઇજારો આપી શકાય છે. ત્રીજી બાબત છે વ્યવસ્થાતંત્રથી ઇજારો. કેટલીકવાર વ્યવસ્થાતંત્ર મારફતે આ રીતનો ઇજારો ઊભો કરવામાં આવે છે. કંપનીઓ એકબીજામાં ભળી જઈને, મર્જ થઈને છેવટે એક મોટી કંપની ઊભી કરે છે, અથવા કેટલીકવાર ઘણી કંપનીઓ ભેગી થઈને એમના વેચાણની કિંમત અથવા બજારના વિસ્તારો વહેંચી લેવા માટેનું કાર્ટેલ નક્કી કરે છે. કેટલીકવાર ઉત્પાદન કોટા પણ નક્કી કરવામાં આવે છે. કેટલીકવાર ઉત્પાદનમાં 2-4 કંપનીઓ ટ્રસ્ટ કરીને કેન્દ્રિત અંકુશો ઊભા કરે છે.
અને આવા ટ્રસ્ટો એક જ કંપનીની માફક વહીવટ કરે છે. આવા વ્યવસ્થા તંત્રો કેટલીક વાર ખૂબ નબળા પ્રકારના હોય છે, જેમ કે વર્ષ કે બે વર્ષ માટેનો કરાર, કિંમત નક્કી કરી નફો વેચવા માટેનો કરાર, સંશોધન અને મજૂર સંઘો પૂરતો કરાર, આ બધા ઇજારાશાહીના ખૂબ જ નબળા સ્વરૂપો ગણી શકાય. અને આવા વ્યવસ્થા તંત્રો કાં તો પેઢીની કદની કરકસર મેળવવા, અથવા તેજી મંદીના મોજાનો સામનો કરવા, અથવા ઉદ્યોગના સ્થાનિકરણને કારણે, અને કેટલીક વાર ગળાકાપ હરીફાઈને કારણે, અથવા તો ગળાકાપ હરીફાઈ નિવારવાની માટે હોઈ શકે. પણ જો તેમ ન કરે તો વેચનારાઓને તેમની પેદાશની કિંમતો ઘટાડવી પડે છે, જાહેરાતોના ખોટા ખર્ચ કરવા પડે છે, વારંવાર ચીજવસ્તુઓની નવી નવી રીતો રજૂ કરવી પડે છે, અને આને કારણે છેવટે આ બધી રીતો અખત્યાર કરવાનું ટાળવા માટે આવા જૂથો રચાય છે. એટલે ઇજારાશાહીના જે વિવિધ પ્રકારો છે, એ ઇજારાશાહી ઉદ્ભવવાના જે કારણો છે, એને કારણે આ અસ્તિત્વમાં આવે છે. સાથે આની ઇજારાશાહીમાં અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, પૂર્ણ ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર અને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, આવા ઇજારાના કેટલાક સ્વરૂપો છે અને એ બધા જ એના પ્રકારો બને છે. આપણે એને ડિટેલ્સમાં અભ્યાસ કરીશું, અલ્પહસ્તક ઇજારાવાળા બજારનું, દ્વિહસ્તક ઇજારાવાળા બજારનું, ઇજારાયુક્ત હરીફાઈનું, અને એ બધા ઇજારાના જે પ્રકારો છે, એ બધા જ ઇજારાના પ્રકારોનો આપણે એક જુદા એકમ તરીકે અભ્યાસ કરીશું. એટલે અહીંયા એની ડિટેલ્સમાં ચર્ચા મૂકતો નથી, પણ ઇજારાશાહીના પ્રકારોમાં ત્રણ પ્રકારો મહત્વના છે, કાયદાથી, કુદરતી રીતે, વ્યવસ્થાતંત્ર દ્વારા. બીજા પ્રકારો છે એ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, ઉભયપક્ષી ઇજારાવાળું બજાર અને ઇજારાશાહી હરીફાઈવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, આવા પ્રકારો પાડવામાં આવ્યા છે. એનો અભ્યાસ આપણે જુદા એકમમાં કરવાના છીએ, એટલે અહીંયા એની ડિટેલ્સમાં ચર્ચા જરૂરી નથી. આટલી ચર્ચા અહીંયા હું પૂરી કરું છું.